વર્ષ 2016ના નવેમ્બર મહિનાની 8 તારીખ સૌ કોઈને યાદ હશે. આ 8 તારીખે પીએમ મોદીએ ઐતિહાસિક નોટબંધીનું એલાન કર્યું અને ત્યારબાદ 1000 અને 500ની ચલણી નોટ બંધ કરી. જોકે આ નોટબંધીને લગભગ સવા વર્ષ પૂર્ણ થયા બાદ પણ યુપીના કાનપુરના સીમામૌ વિસ્તારમાંથી 96 કરોડની જૂની ચલણી નોટ ઝડપાય છે. એનઆઈએ અને ઉત્તર પ્રદેશ પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં કાનપુરમાંથી 96 કરોડની જૂની ચલણી નોટ ઝડપાય છે. આ મામલે પોલીસે 16 લોકોની ધરપકડ કરી છે. કાનપુર પોલીસને એક બંધ મકાનમાં મોટી માત્રામાં જૂની નોટ મળી આવી હતી અને જે બાતમી મળી હતી તેમાં નોટોને બદલવાની વાત કરનારાઓની ધરપકડ કરાય છે. હાલ પોલીસે ઝડપાયેલા આરોપીઓના નામ આપવાનો ઇનકાર કર્યો છે. આ કેસમાં સરકારી અધિકારીઓ પણ સામેલ હોવાની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉત્તરપ્રદેશના કાનપુરમાંથી 96 કરોડની જૂની ચલણી નોટ ઝડપાઈ છે. 1500 રૂપિયાની જૂની નોટ પોલીસને બાતમીના આધારે મળી આવી છે. પોલીસે 16 લોકોની આ મામલે ધરપકડ કરી છે, પરંતુ નામ ડિક્લેર નથી કર્યા કારણ કે સરકારી અધિકારીઓની પણ આ કેસમાં સંડોવણી હોઈ શકે છે.